એટલે ડોક્ટર પંકજ નાગર, ગુજરાતના એકમાત્ર જ્યોતિષ કે જેમણે કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષ શાસ્ત્રમાં પીએચડી ની પદવી મેળવી છે. ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે. તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનનો અને આપ નિહાળી રહ્યા છો મારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને હંમેશાની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર, આપનું સ્વાગત છે સાહેબ. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. જ્યોતિષ શાસ્ત્રની અવનવી વૈજ્ઞાનિક કદી ના સાંભળેલી અને ઉપયોગ તોને લઈને આ શોમાં એટલે કે જ્યોતિષ એક વિજ્ઞાન શોમાં જીટીપીએલ જેવા માતબર રેપ્યુટેડ પ્રખ્યાત માધ્યમ જેને સામાન્ય ભાષામાં હું આ રીતે ડિફાઇન કરું છું, GTPL ગ્રેટ ટ્રાન્સફોર્મેશન ટુ પોઝિટિવ લાઈફ, આ વ્યાખ્યા હેઠળ આ શોની અંદર જ્યોતિષના માધ્યમ દ્વારા દરેકને સકારાત્મકતા હકારાત્મકતા અંગ્રેજીમાં જેને પોઝિટિવિટી કહેવામાં આવે છે એ આપવા માટે અમારા સર્વના સંયુક્ત પ્રયાસ વડે તમારી સમક્ષ હાજર છીએ. બિલકુલ પંકજભાઈ, શોની શરૂઆત કરી અને દર્શક મિત્રોને જણાવી દઈએ કે ગયા એપિસોડમાં આપણે 29 સપ્ટેમ્બરથી જે શનિ માર્ગીય થશે એના લઈને ચર્ચા શરૂ કરી હતી અને આજે જે ઇંતજારી છે આપણી કે રાશિવાઇઝ ભવિષ્યમાં પંકજભાઈ આપણે આજે વાત કરીશું. 12 રાશિની જેટલી શક્ય એટલી આ એપિસોડમાં આપણે લેવાનો પ્રયત્ન કરીશું. પરંતુ આ સંદર્ભે આપણા જો કોઈ બી પ્રશ્નો હોય, સમસ્યા હોય એના સમાધાન માટે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ પંકજભાઈ સાથે ડિરેક્ટલી વાત કરી શકો છો, સમાધાન લઈ શકો છો. મોરેવર કે શોના અંતમાં આપણે એક પંકજભાઈની ઉપયોગી ટીપ પણ લેતા હોઈએ છીએ. ત્યારે પંકજભાઈ આજે જે દર્શક મિત્રોના સવાલ છે કે રાશિ વાઇઝ જે એમની ઇંતજારી છે, તો દર્શક મિત્રો એ વ્યાજબી છે કારણ કે નોર્મલી શનિ આમ તો 2.5 વર્ષ એક રાશિમાં રહેતો હોય છે, પરંતુ આપણે જે માર્ગીય છે એ 8 મહિના સુધી રહેવાનો છે અને એ ખૂબ જ ક્રુશિયલ મહિના છે 8 મહિના પંકજભાઈ હોય એટલે રાશિ જાતકોને ખરેખર ખૂબ જ ઇંતજારી છે. તો શરૂઆત કરીએ પંકજભાઈ મેષ રાશિ કે ભાઈ 29 સપ્ટેમ્બરથી જે શનિ માર્ગીય થશે એમાં મેષ રાશિવાળા કે ભાઈ એમની જે રોજગાર ધંધા છે, વ્યવસાય છે, પ્રગતિ છે અથવા એના લાભની કોઈ વાત છે અથવા તો જે પોઝિટિવિટી નેગેટિવિટીની વાત કરીએ, તો આમ તો દર્શક મિત્રો શનિ માર્ગીય થશે એટલે લગભગ તો સુભદ હોય વધુ જોવાઈ રહ્યું છે, પણ પંકજભાઈ પાસે આપણે ખાસ જાણીશું મેષ રાશિ માટે કે એમાં કેવું હોય છે. ચોક્કસ તમને એક રાશિ માટે પૂછ્યું છે. બિલકુલ તમારી પોતાની રાશિ છે એટલે સારું. હવે અશોકભાઈ મેષ રાશિ માટે માર્ગી શનિના અનુસંધાનમાં શું થશે એની વાત કરીએ. પહેલાં શનિની થોડીક ઓળખ આ શોમાં પણ આપણે લઈ લઈએ. શનિ શનિ આ સંસ્કૃત શબ્દ છે. શનિ શનિ એટલે કે ધીરે ધીરે. કેમ? શનિ 7 ગ્રહોની અંદર જે મુખ્યત્વે 7 ગ્રહો છે, રાહુ કેતુને ઉમેરતા 2 છાયા ગ્રહો અને 9 ગ્રહ થાય. 7 ગ્રહોની વાત કરો કે 9 ગ્રહની વાત કરો, આ તમામે તમામ ગ્રહની અંદર સૌથી વધુ સ્ટે એક રાશિમાં કોઈ પણ ગ્રહનો હોય તો એનું નામ છે શનિ. કહેવાય છે ને શનિ અવળો પડે ત્યારે મનીની તકલીફ પડે અને જો શનિ સીધો પડે તો જીવન ફની થઈ જાય. તો આ શબ્દોના અર્થઘટન સાથે શનિ શનિ ધીરે ધીરે ધીમે ધીમે આપણે 12 રાશિઓની એનાલિસિસ તરફ આગળ વધીએ અને સાથે સાથે શનિદેવ શનિ ભગવાનને પ્રાર્થીએ
કે હું જે કંઈ બોલું એ ઈષ્ટ હોય કે અનિષ્ટ હોય, પરંતુ મારા દરેક દર્શક મિત્રોને શનિદેવ આશીર્વાદ આપે અને એમની કૃપા એના પર ઉતારે. તો પ્રથમ રાશિ, રાશિચક્રની મેષ. દર્શક મિત્રો, જો તમે મેષ રાશિના જાતક હો તો તમે રાશિચક્રના નૈસર્ગિક ચક્ર હેઠળ નૈસર્ગિક રાશિ મેષના અનુશાસન હેઠળ આવો છો. મેષ રાશિ એટલે રાશિચક્રની પ્રથમ રાશિ અને બારાક્ષરી અગર તો આલ્ફાબેટ જેને કહીશું, તો અંગ્રેજીમાં પણ એથી શરૂઆત થાય અને ગુજરાતીમાં પણ અ બ ક ડ શરૂઆત થાય, બરોબર. તો આઈધર ફ્રોમ ઇંગ્લિશ સાઈડ, વેસ્ટર્ન સાઈડ ઓર ફ્રોમ હિન્દુ સાઈડ, માતૃભાષાના અનુસંધાનમાં કક્કો બારાકડીમાં અ પહેલો આવે, અંગ્રેજીમાં એ પહેલો આવે, તો આપ મેષ રાશિવાળા હંમેશા પ્રથમ છો. અ લ ઈ અક્ષરધારી જાતકો છો તમે, અંગ્રેજીમાં એને એરિસ કહેવામાં આવે છે. ઘેટું એ એનું ચિહ્ન છે. હવે મેષ રાશિના દર્શક મિત્રો, તમારા માટેની આગાહી આ શોમાં શું લઈને આવે છે, આ રહસ્યમય ડબ્બામાંથી શું નીકળે છે જુઓ. માર્ગી થનારો શનિ 29મી સપ્ટેમ્બરથી તમારી રાશિથી ધંધા વ્યવસાયના સ્થાનમાં ગોઠવાશે. 11મીથી તમે ધંધા વ્યવસાય કર્મ દરેક દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક પાછા પડ્યા છો, કારણ કે વકરી શનિ હતો. હવે 29 સપ્ટેમ્બરે માર્ગી શનિ થશે. વકરી શનિના કારણે તમે જોજો, ગણતરી કરજો, તમે ધંધામાંથી, તમારા કર્મોથી, તમારા વ્યવસાયથી, તમારી નોકરીમાંથી કંઈ જ કમાયા નથી. 29મી સપ્ટેમ્બર પછી આ શનિ સીધી ચાલ પકડતા સૌથી પહેલું તમે કર્મવાદી બનશો, ધંધા વ્યવસાયમાંથી કમાશો. એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો મેષ રાશિના જાતકો, કે 15મી ઓક્ટોબરથી પુનઃ શનિ વક્ર થાય ત્યાં સુધીના લગભગ 7.5 મહિના, 15મી ઓક્ટોબર આપું છું, થશે 29મી સપ્ટેમ્બરે, પણ આ 7.5 મહિના મેષ રાશિનો જમાનો આવશે, બરાબર. ધંધા વ્યવસાય કર્મ નોકરી, પિતાની કાળજી, પિતાની તબિયત, દરેક પ્રકારે તમને લાભ થશે, સામાજિક પ્રતિષ્ઠા તમારી વધશે. આળસુ હશો તો તમે ગતિશીલ બનશો, કાર્યશીલ બનશો. કંઈ ને કંઈ એવી ઘટનાઓ સર્જાશે કે જે તમારા તન મન ધનમાં વધારો કરશે, તમારા હર્ષ અને ઉલ્લાસમાં પણ વધારો કરશે. તો માર્ગી થનારો શનિ મેષ રાશિના જાતકો માટે ચોક્કસપણે સારો કહી શકાય. દર્શક મિત્રો, પુનઃ આ શોની અંદર એક ચોખવટ હું ચોક્કસ કરીશ કે અહીં જ્યારે કોઈપણ ગ્રહનું મેદનીય ફળ આપવામાં આવે છે ત્યારે આ શોની અંદર જ રાહુની વાતચીત કરતી વખતે મેં કહેલું કે વૃષભના રાહુ વખતે તમારા ધન સ્થાનમાં, વાણી સ્થાનમાં રાહુ આવતા વાણી પર નિયંત્રણ રાખજો, ધનમાં વધારો થશે. એટલે દરેક ગ્રહોનું મિશ્રિત ફળ લઈને તમારે તમારા સમયકરણો માણવાના રહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે મેષનો શનિ તમને માફક આવશે અને આ માફક આવેલો શનિ તમારા માટે, તમારા પતંગ માટે એક એવી હવાનું નિર્માણ કરશે
કે જ્યાં તમારો પતંગ સુપેરે સુંદર રીતે ઊંચા આસમાનની અંદર ઉડશે, મારી શુભકામનાઓ તમારી સાથે છે. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે માર્ગીય શનિ એ મેષ રાશિના જાતકોને ખૂબ જ લાભના સંકેત અને ખૂબ જ ઉન્નતિ કરાવશે એવી વાત કરી. રાશિચક્રની નંબર વન રાશિ હતી એટલે પંકજભાઈ આપણે એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી હતી તમારી પાસે પૂછી હતું, પરંતુ હવે બે બે રાશિની વાત કરીએ છીએ. તો વૃષભ રાશિ અને મિથુન રાશિના જાતકો આપણે પંકજભાઈ જોયું કે છેલ્લા 4-5 મહિનામાં એમના આપણે સવાલો અથવા આપણે એનાલિસિસ કરેલું છે કે લોકો ખૂબ જ પરેશાનીમાં હતા, એમને ઘણી બધી પ્રતિકૂળ બાબતો હતી, નકારાત્મક જોઈ છે. અને મિથુન રાશિના જાતકોમાં તો શનિની દશા છે જ. તો પંકજભાઈ, આપણે આ બંને રાશિમાં શનિનું માર્ગીય થવું 29 સપ્ટેમ્બરથી, એ કેવું રહેશે? ચોક્કસ. જુઓ, હવે તમે બે રાશિનું પૂછ્યું છે, વૃષભ અને મિથુન. વૃષભ રાશિ એટલે રાશિચક્રની બીજી રાશિ, બહુ અક્ષરધારી જાતકો, અંગ્રેજીમાં જેને ટોરસ કહે છે, અને એમાં આખલો બતાવ્યો છે. બરોબર છે ને? એટલે મેષ રાશિમાં ઘેટાણ સીધા નાના હોય, આખલાના મોટા હોય. બરોબર છે ને? તો વૃષભ રાશિમાં તમે આખલાનું ચિત્ર આવે છે, અને આ તમારી રાશિથી શનિનું પ્રમાણ ભાગ્યસ્થાનમાં થશે. હવે મેં આ શોની અંદર એક વાત કરેલી કે વૃષભ રાશિના જાતકો માટે વૃષભના રાહુના કારણે ચઢાણ કપરાશે. બિલકુલ. વળી પાછો આ વૃષભ રાશિવાળાના ભાગ્યસ્થાનમાં તો શનિ આવશે જ, એટલે વળી ભાગ્યના દરવાજા બંધ થશે. ક્યાંક તમને લાગશે કે મોડા સુધી કોળિયો આવીને પડી ગયો છે, ક્યાંક તમને લાગશે કે કોઈ કાયદાકીય ચક્કરમાં તમે ફસાયા છો. ભાગ્યની દેવી તમારા ઘર સુધી આવી, દરવાજો પકડાવી, ડોર દરવાજો ખોલાવીને પણ તમને એમ કહેવા આવશે કે એ વૃષભ રાશિના જાતકો, હમણાં હું તમારી સાથે નથી. આ એક દુર્ઘટના વૃષભ રાશિના જાતકો માટે કહી શકાય. તમારે દેશ વિદેશની યાત્રા કરવાની હોય તો મુલતવી રાખજો. પાસપોર્ટ વિઝાના કામ અટકશે. ધર્મયાત્રાઓ લાંબી મુસાફરી અટકશે. દરિયાઈ મુસાફરીમાં જોખમ ઊભું થશે. અને નવી નોકરી, વ્યવસાય, ધંધો, આ તમામની તક તમારા હાથમાંથી સરી જતી હોય, સરકી જતી હોય એવો અહેસાસ, અનુભવ ક્યાંક તમારા પ્રગતિના શ્વાસને રૂંધશે, રોકશે, અવરોધશે. સો આઈ જસ્ટ એડવાઇઝ વૃષભ રાશિ પીપલ કે બીવેર ડ્યુરિંગ ધ ટ્રાન્ઝિટ ઓફ માર્ગી ભ્રમણ ઓફ શનિ, અન્યથા લેવાના દેવા પડી જશે. કારણ કે રાહુ તો પ્રતિકૂળ છે જ, અથવા શનિ પ્રતિકૂળ બનશે, તો વૃષભ રાશિના જાતકોએ જેથીને માર્ગી ભ્રમણ દરમિયાન ચાલવું પડશે એવો મારો એક અંગત અભિપ્રાય છે. આ અભિપ્રાય મેદનીય છે, સ્થૂળ છે, એટલે હું ગભરાઈને ચાલવાની જરૂર નથી અને મેરેથોન દોડમાં દોડવાની પણ જરૂર નથી. તટસ્થ રહીને તમારા મનની શક્તિઓનો ઉપયોગ કરીને આગળ વધવા માટે મારી તમને નમ્ર વિનંતી અને નિવેદન છે. રાશિ નંબર 3, મિથુન. અંગ્રેજીમાં જેમિની કહેવામાં આવે છે. સ્ત્રી પુરુષનું જોડકું છે અને ક છ ગ અક્ષરથી આ રાશિ બને છે. બરોબર. તો મિથુન રાશિના જાતકો, મેં અગાઉના શોમાં કહેલું 23 સપ્ટેમ્બરથી 12મો રાહુ, અને આ શોમાં કહું છું કે તમે લોખંડના પાયે પનોતીમાં તો છો જ શનિની, પણ એક જબરજસ્ત સારી વાત કરીશું
કે પેલું રાહુનું 12મું ભ્રમણ મિથુન રાશિવાળાને નુકસાન કરે, તો સાથે સાથે વક્રી શનિની અવગતિના વાતાવરણમાં મિથુન રાશિના જાતકો જે ભરાયેલા, ફસાયેલા, ગભરાયેલા હતા, એ માર્ગી થતા એમાંથી બહાર આવશે. પનોતી તો વક્રી શનિમાં પણ હતી અને માર્ગી શનિમાં પણ રહેશે. પરંતુ ફર્ક એટલો છે કે જ્યારે મિત્ર રાશિથી શનિનું ભ્રમણ આઠમા સ્થાનમાં વક્ર ગતિએ થાય ત્યારે નુકસાન કરે, એટલે 11મી મેથી 29 સપ્ટેમ્બર સુધી તમે નુકસાનમાં હતા એમ માનજો. પરંતુ 29મી સપ્ટેમ્બર પછી આ શનિ, એટલે કે મકરનો માર્ગી શનિ, તમને ચોક્કસપણે લાભ આપશે. 12મા રાહુની મુસીબતોમાંથી તમને આશ્વાસન, શાંતિ, રાહત, લાભ આપશે. અને પનોતીવાળો માર્ગી શનિ જે તમને 11મી થી 29 સપ્ટેમ્બર દરમિયાન હેરાન કરતો હતો, એમાંથી રાહત આપતા તમારા આયુષ્ય બળમાં વધારો થશે, જૂની બીમારીઓમાંથી મુક્તિ થશે, હરસ મસા પાઇલ્સમાંથી મુક્ત બનશો, બીપી, સુગર, કોલેસ્ટ્રોલ એ બધી વસ્તુઓમાંથી પણ તમારી મુક્તિ થશે. ઉપરાંત અકસ્માતોમાંથી પણ તમે બચતા રહેશો, અસાધ્ય રોગ ઘટશે, સારા સમાચાર વધશે, અને કંઈક સારા સમાચાર પણ તમને આ માર્ગી મકર રાશિનો શનિ આપશે એ વાત ચોક્કસપણે આ શોની અંદર તમારા માટે હું જાહેર કરું છું. બિલકુલ પંકજભાઈ, એક મિથુન રાશિવાળા જે દર્શક મિત્રો છે એમના ખાસ સવાલો છે. ખાસ 29 સપ્ટેમ્બરથી જે માર્ગીય શનિ થશે, તો જે વિવાહના લગતા જે સગાઈ સંબંધોની વાત હતી, તો એના લગતા જે સવાલો હતા કે 4-5 મહિનાથી કે વર્ષથી લોકો જે બહુ પ્રોબ્લેમમાં હતા, તો એમાં એ લોકોને કેવું રહેશે એવા આપણા દર્શક મિત્રોમાં ઘણા બધા સવાલ છે. ચોક્કસ. જો એક તો પહેલા મિથુન રાશિના જાતકો તમને એક વાત કરીશ, અશોકભાઈએ મને વિવાહ લગ્નની વાત કરી છે ખાસ પ્રકારે, તો મિથુન રાશિના જાતકો નવેમ્બર 20 સુધી તો તમારા સપ્તમ સ્થાનની અંદર ધનરાશિનો આશીર્વાદ સમાન ગુરુ છે. હવે એ લગ્નનું સ્થાન છે, બરોબર, દાંપત્ય જીવનનું સ્થાન છે, એના ઉપર 20 નવેમ્બર સુધી તો ગુરુ મહારાજની કૃપા છે. બીજી વસ્તુ કે 23મી સપ્ટેમ્બરે રાહુ મિથુનમાંથી વૃષભમાં જતા તમારી રાશિમાં બેસીને તમારા દાંપત્ય જીવનના સ્થાન પર જે દ્રષ્ટિ કરતો હતો એ પણ હટી જશે. બિલકુલ. એટલે ગુરુ પ્લસમાં આવશે અને રાહુ માઇનસમાં જઈ અને પ્લસનો લાભ આપશે. સાનુકૂળ બનશે. રાહુ રોકતો હતો ને, રાહુ કહે છે કરો, ગુરુ તો કહે છે કરો છો, બરાબર બરાબર છે. એમ શનિનું નડતર તો મિથુન રાશિવાળાના લગ્ન જીવનને લઈને કંઈ નથી, બરાબર. એટલે એક વાત નક્કી છે કે મિથુન રાશિના મિત્રો તમારા માટે 20 નવેમ્બર સુધી સગાઈ વિવાહની પૂર્ણ તક છે, અને 20 નવેમ્બર 2020થી 17મી મે 2021 દરમિયાન માર્ગી શનિની અંદર મકરના ગુરુની અંદર વૃષભના રાહુની અંદર તમારા લગ્ન માટેનો એક ઉત્તમ સમય તમારી સમક્ષ ગ્રહો મૂકશે. મારી શુભકામનાઓ છે, પરણો અને આગળ વધો. બિલકુલ પંકજભાઈ, થેન્ક યુ વેરી મચ. અને કાર્યક્રમમાં થોડો સમય છે પ્રમાણે એક હજી રાશિ લઈ લઈએ છે અને પછી આપણે કાર્યક્રમ સમાપન કરીશું. છેલ્લે વાત કરીએ આજના એપિસોડમાં, તો કર્ક રાશિના જાતકો માટે આ માર્ગીય શનિ એમની માટે કેવો રહેશે? ચોક્કસ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, કરચલો એનું ચિહ્ન છે, હિન્દીમાં કેકડો કે અંગ્રેજીમાં કેન્સર કે. આ કેકડો એટલો ખતરનાક હોય છે કે જો કોઈને પકડે તો ભારે થાય. પણ આ
કર્ક રાશિની અંદર શનિનું માર્ગી ભ્રમણ સપ્તમ સ્થાનમાં થશે. રાશિચક્રની ચોથી રાશિ છે મિત્રો તમારી દહ અક્ષરધારી તમે જાતકો છો. ચંદ્ર તમારા રાશિનો માલિક ગ્રહ છે, સૌમ્ય ગ્રહ છે, ખૂબ જ વાતુડિયા, સેન્સિટિવ, માયાળુ, દયાળુ, કૃપાળુ કર્ક રાશિના જાતકો. તમારા રાશિથી સાતમા સ્થાનમાં શનિનું માર્ગી ભ્રમણ 29 સપ્ટેમ્બર પછી લગ્ન વિવાહના દરવાજા ખુલશે. વકરી શનિ રોકી રાખતો હવે ખુલશે. ભાગીદારીની ધમાલ, કલેશ, વિવાદ જે 11મી મેથી ચાલતો હતો એ 29મી સપ્ટેમ્બર 2020થી પૂર્ણ થતા ભાગીદારી યુક્ત સાહસોમાં તમને ખૂબ લાભ થશે. ભાગીદારો ફરીથી તમને હક કરશે. કોરોનાનું ધ્યાન રાખજો. પત્ની પણ તમારી નજીક આવશે, કોરોનાનું ધ્યાન રાખજો. સો દાંપત્ય જીવન તમારું સુખમય, આનંદમય, ભાગીદારી તમારી સુખમય, આનંદમય, ભાગીદારીમાં નફો, પત્નીથી આનંદ, ઉલ્લાસ અને ખુશી, આ તમામ પરિબળો તમારો સાથ સહકાર આપશે. તમારું જાહેર જીવન ઉચ્ચ કક્ષાનું બનશે અને સમાજની અંદર તમારા માન સન્માન દરેક દ્રષ્ટિમાં વધારો થશે. કર્ક રાશિના જાતકો, 29મી સપ્ટેમ્બરથી માર્ગી થનારો શનિ આવનારા મહિનાઓમાં તમારા માટે તન મન અને ધનની સમૃદ્ધિ લાવનારો બનશે એ હું ચોક્કસપણે માનું છું. બિલકુલ પગજભાઈ, આપણી પાસે સમય ઓછો છે એટલે બાકી રહેલી 8 રાશિ જાતકોનું પ્રેડિક્શન આપણે આવતા એપિસોડમાં ચોક્કસ કરીશું. પરંતુ પગજભાઈ છેલ્લે કાર્યક્રમના અંતમાં જે આપણી પ્રથા છે સીપ ઓફ ટિપિંગ, તો એના લઈને કોઈ વાત કરવી. દર્શક મિત્રો, આ શોની અંદર હું તમને અવનવી ટીપ આપતો હોઉં છું. મારા ફેસબુક પર, મારા ઇન્સ્ટાગ્રામ પર, મારા યુટ્યુબ એકાઉન્ટની અંદર અસંખ્ય જગ્યાએ અવનવી રોજિંદી ટીપ હું મૂકતો હોઉં છું. ટીપમાં પણ તમને કોઈ શંકા લાગે તો જય નંબર 2 અને મારા મેઇલ એડ્રેસ પણ છે એની અંદર તમે લખી પણ શકો છો, નંબર પર ફોન કરી શકો છો, વોટ્સએપ પણ કરી શકો છો. પરંતુ આ ટીપનો પ્રયોગ કરવાથી એક વાત ચોક્કસ છે કે તમને લાભ થશે એમાં લેશ માત્ર શંકા નથી. જુઓ, જ્યારે પણ તમે સવારે પથારીમાંથી બેઠા થાવ ત્યારે મોઢું ધોઈ બ્રશ કરી અને ચા તો પીવાના જ છો કે કોફી દૂધ પીવાના છો, બરોબર છે. પરંતુ આ બધી ક્રિયા પ્રક્રિયા કરતા પહેલા જો તમે તમારા મુખ્ય ડ્રોઈંગ રૂમની અંદર, અગર ઘરની અંદર મહાલક્ષ્મીનું શ્રી સૂક્તમ અને વિષ્ણુ સહસ્ત્ર નામ આ બંને સાંભળશો અને ત્યારબાદ હનુમાન ચાલીસા સાંભળશો તો શ્રી સૂક્તમથી લક્ષ્મી વધશે, વિષ્ણુ સહસ્ત્ર નામથી તંદુરસ્તી વધશે અને હનુમાનજી તમને રક્ષા પાડશે, ગુરુ પાડશે એવું મારું અંગતપણે માનવું છે. મારી શુભકામનાઓ તમારી સાથે છે. બિલકુલ પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં જે માર્ગીય શનિ લઈને આપણે 4 રાશિનું પ્રેડિક્શન કર્યું છે, બાકી રહેલી 8 રાશિ જાતકો માટે અને જે ઉપાયની વાત છે પંકજભાઈ, એની પણ દર્શક મિત્રો ચોક્કસપણે આપણે માહિતી આપીશું. પરંતુ અહીંયા સમયની મર્યાદા છે. આવતા એપિસોડમાં ફરીથી શનિની વાત લઈને આપણે પંકજભાઈ સાથે સમાધાન કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. એ જ્યોતિષ શાસ્ત્ર એ વહેમનું શાસ્ત્ર નથી પરંતુ રહેમનું શાસ્ત્ર છે. જીવનમાં ઘણી વાર સમસ્યાઓ એટલી મોટી હોતી નથી જેટલી આપણે બનાવી. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.